દેશ અને દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે અને દરેક દેશની સરકાર અત્યારે આ વાયરસને માત આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની આ લડાઈમાં ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડાઈને પહોંચી વળવા માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા સરકારની તિજોરીને ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને ગુજરાતના ગામે ગામ સુધી લોકોને સુવિધાઓ તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા ચાલી રહેલી યુદ્ધ જેવી આ કામગીરીને પહોંચી વળવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારને આ લડાઈમાં આર્થિક સહયોગ આપવા માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વતની અને ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને 1 કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક અર્પણ કર્યો છે. ગુજરાત સરકારનું આ પ્રથમ બોર્ડ કે નિગમ છે કે જેણે ગુજરાત સરકારને કોરોના મહામારી સામે લડવા માટે 1 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું હોય. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન શ્રી મગનલાલ માળી તેમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય નંદન સાથે આજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને પહોંચી ગુજરાત સરકારને આર્થિક સહયોગના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત દેશને પણ હરડામાં લીધો છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ 24 કલાક તમામ તંત્રની મોનિટરિંગ કરીને કોરોનાને નાથવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે. લોકડાઉન હોવા છતાં પણ દિવસે દિવસે ભારતમાં કેસ વધી રહ્યા છે, પણ વિશ્વની તુલનામાં આપણે હજુ પણ સુરક્ષિત છીએ. આવા ટાઈમે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, સરકારને બહુ મોટા ફંડની જરૂર પડતી હોય છે. આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે પણ ખૂબ મોટા ફંડની જરૂર પડતી હોય છે. ત્યારે મેં મારા ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા 1 કરોડ રૂપિયાનો ચેક આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને અર્પણ કર્યો છે. કદાચ ગુજરાત રાજ્યનું પહેલું એવું કોર્પોરેશન છે કે જેમને સીએમ ફંડમાં 1 કરોડ રૂપિયાનું અનુદાન કર્યું. મને બહુ ખુશી છે. સાથે સાથે મિત્રો, કોરોનાને ભગાડવા માટે આપણે પણ માસ્ક પહેરીએ, સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીએ, સતત હાથ ધોઈએ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખીએ, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ.